ને મિત્રો, નોંધણી નિરીક્ષકના જે પ્રશ્નો છે આપણે જોઈ રહ્યા છે, એમાં ગણિતનો આ એક પ્રશ્ન સાવ સિમ્પલ કે એક લંબચોરસની એક બાજુ બીજી બાજુ કરતા 3 સેમી વધુ છે. આ લંબચોરસની પરિમિતિ 58 સેમી હોય તો તેની લાંબી બાજુનું માપ કેટલું? મિત્રો, સૂત્રની રીતે કરી શકાય. સૂત્ર તમને આવડે જ છે કે પરિમિતિનું સૂત્ર એટલે શું? તો 2L/B. તો આની આધારે તમને તરત ખબર પડી જાય કે આ પરિમિતિ કેટલી છે, 58 છે. 2. હવે આ L અને B માટે શું કરશું? તો કે 3 સેમી લાંબી કોના કરતા? આના કરતા. એટલે આપણે એને x કહી દઈએ. તો આ x/3, એટલે કામ પતી ગયું. x x/3, તો એટલે લંબાઈની જગ્યાએ તમે x/3 કરશો તો બી ચાલે, આમાં કઈ ફેર પડતો નથી. અને બી એટલે x તમે લીધા છે. તો વાત તો એટલી છે, બે આ બાજુ જશે તો અડધા થઈ જશે, એટલે કેટલા થશે? તો તરત કહેશો 29. બરાબર આ એક્સ ને એક્સ, 2x/3 આ બાજુ જશે, ઓછા થઈ જશે, અને પછી 2 છે એ નીચે જશે. ચલો અહીં દેખાતું ન હોય તો અહીંયા લખેલું 2x/3, 3 આ બાજુ જશે એટલે 26/2x, અને 26/2/x એટલે x/3 આવી જશે 13. તો અહીંયા એની કીધું છે તો લાંબી બાજુ, એટલે જો ઉતાવળમાં તમે જો આ 13 છે એ જવાબ લખી નાખો તો લોચો થઈ જશે. અહીંયા 13/3 એટલે કે તરત કહેશો કે કેટલા આવશે? 16. મિત્રો, બીજી રીતે કે તમે આમ ને એમ સમજી શકો, આ એક્સ હશે એટલે આ એક્સ હશે, આ x/3 હશે, એટલે આમ તમે જો આ ચિત્ર મગજમાં આવે ને તો એ તમને ખબર પડી જાય શું થઈ જાય કે એક્સ 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 એટલે 4x/6 છે. આ 3 ને આ 3, 6. એટલે તમે આમ જો ડાયરેક્ટ જો મોઢે કરવું હોય તો આમ વિચારાય કે 58 માંથી 6 જ આવવા દેવાના, એટલે કેટલા થયા? 52, અને 52 ચોથો ભાગ એટલે તમને સીધો એક્સ મળી જાય. તો 13 ચોક 52 એટલે 13 તમને એમને સીધા મળી શકે. કોઈ પણ રીતે કરો, બસ ન સમજાતું હોય તો તમે સૂત્ર તો છે જ, તો કોઈ પણ રીતે તમે કરી શકો છો. પણ જવાબ શું આવશે? યસ, 16. ને મિત્રો, અહીં પણ સાવ સિમ્પલ છે. 880/1.1/88 ની કિંમત નીચેના પૈકી કેટલી? મિત્રો, તમે જાણો જ છો કે ભાગુ સભા પ્રમાણે પહેલા તમારે ભાગાકાર જ કરવાનો છે. એટલે 880/1.1, તમને એ પણ ખબર છે કે પોઈન્ટ કાઢ્યો તો ઉપર આપણે પાછું શૂન્ય ગુણવાનો છે, એટલે સોરી 10 લેવાના છે, અથવા તો તમે અહીંયા તમે શૂન્ય ઉમેરી શકો છો. ને પછી કેટલા છે? તો કે 88 છે. ફરીથી 1.1 હતા, એ 0.1 કાઢ્યું તો શૂન્ય ઉપર મૂકી દીધું. બસ હવે જોવો જોઈએ, 11/8 એટલે કે ઉપર કેટલા રહી? 800, એમાં ઉમેરવાના છે 88. તમે તરત કહેશો 888 એટલા છે, જરૂર છે. તો આવું પણ સિમ્પલ પૂછાયેલું જે તમને ચોક્કસ આવડે. ને ત્રીજો પણ સાવ સિમ્પલ કે 12^2 + 4^2 / 9^2 / 3^2. તમે તરત કહેશો 12^2 એટલે 144 ઓછા ચોકે ચોકે 16, એટલે તમે આ બાદબાકી કરશો 128. પછી 9^2 તો કે 81, 3^2 તો કે 9, તો આમાંય તમે બાદ કરશો તો 9 × 2 = 11 એટલે 72, એટલે કે 128/72. આવું કરીને કંઈક કરી શકો. પણ મિત્રો, એના કરતાં સહેલી રીત તમે આમ કરો તો થશે, કેમ કે 128 અને 72 છે તો સ્વાભાવિક છે કે 36 × 2 = 6 × 12 = 4, હજી જોવો જોઈએ 18, અને કેટલા આવશે? 3 = 32, 9 = 16, 16/9 એટલે આ તમારો જવાબ આવી ગયો. તો મિત્રો, આ પણ લાંબી રીત થઈ. ટૂંકી રીતમાં સાવ સિમ્પલ, તમે જાણો છો કે જ્યારે જ્યારે આવું કંઈક આવે, ઓછાની સાઈડ સાઈન હોય અને આ પણ પૂર્ણ વર્ગ હોય, આ પણ પૂર્ણ વર્ગ, સ્વાભાવિક છે. તો આ તો તમારું સૂત્ર છે જ, કયું? x² - y² તો એનો જવાબ તમે જાણો છો, x - y x + y. તો તમે સીધે સીધું જ મોઢે વિચારી શકો કે 12 - 4 અને 12 + 4, તો એ તો મોઢે કરી શકાય. 12 - 4 એટલે કેટલા? 8, અને 12 + 4 એટલે કેટલા? તો તરત કહેશો 16. નીચે 9 - 3, તરત કહેશો 6. 9 + 3 કેટલા થશે? 12. જોજો, હવે છેદ ઉડાડવાનું એકદમ મજા આવે, હે ને? જેમ કે 4 × 2 = 8, 4 × 3 = 12. હવે 6 છે, અહીંયા 8 છે, અહીંયા 3 છે. જોજો, 8 × 2 = 16, 3 × 3 = 9. સીધો જવાબ મળી જશે 16/9. તો મિત્રો, અનેક રીતે કરી શકાય, બસ તમને સ્પીડ આવડવી જોઈએ, સ્પીડ તમારે થવી જોઈએ. તો મિત્રો, મજા આવી, ધેટ્સ ગુડ. તો પ્રમાણમાં ઘણા સહેલા છે, પણ જે લોકોને હજુ અઘરા લાગતા હોય
એ લોકો તો જરૂરથી આ દાખલાની પણ પ્રેક્ટિસ કરે, કારણ કે હવે તમારા ઘર આ પણ એક સૂત્ર યાદ જ છે, એક્સ વર્ગ ઓછા વાય વર્ગ પૂર્ણ વર્ગનો તફાવત, એ યાદ રાખી લેજો. નથી યાદ તો આવા સૂત્ર જ્યારે પણ આવે ત્યારે એક નોટમાં લખી લેજો અને યાદ પણ કરી લેજો. તો મિત્રો મજા આવી, ધેટ્સ ગુડ. તમારી કોમેન્ટ્સની રાહ જરૂરથી જોઈશ. ઓલ ધ બેસ્ટ.